સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારોની વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. શહેરની અનેક સોસાયટીઓમાં આજે સવારે પણ જળબંબાકારની પરિસ્થિતિ હતી. નીચાણવાળા વિસ્તારો જ નહીં પરંતુ જ્યાં કોઈ દિવસ પાણી આવતું ન હતું તે વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ભારે વરસાદના પગલે કાલે રાત્રે જ અમદાવાદમાં સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સોમવારે સવારે ઓફિસ માટે નીકળેલા લોકો ખૂબ જ પરેશાન થયા હતા કારણ કે અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપર પાણી ઓસર્યા નથી. બીજી તરફ આજે પણ વરસાદની આગાહીના પગલે શહેરીજનો ફફડી ગયા છે. વરસાદને લઈને અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે. જો કે તંત્ર દ્વારા પણ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. ગઈકાલથી જ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ છે ત્યાં કંટ્રોલ રૂમમાં પણ જે કહી શકાય કે સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું અને આજે વહેલી સવારે અલગ અલગ વિસ્તારમાં જે હજી પાણી ઓસર્યા નથી તે જગ્યાએ જે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે જઈને જોઈ રહ્યા છે અને સાથે અત્યારે એમની સાથે પણ વાત કરીશું. હિતેશભાઈ શું કહેશો, કારણ કે જે પ્રમાણે વહેલી સવારથી અને ગઈકાલે રાત્રે પણ કંટ્રોલ રૂમમાં હાજર હતા, વરસાદ એટલો વર્ષ્યો છે, પ્રહલાદનગરની જો વાત કરીએ તો પ્રહલાદનગર અને કોર્પોરેટ રોડ પર પાણી હજુ ઓસર્યા નથી. અમદાવાદ મહાનગરની અંદર એક સાથે 98 પછી પહેલીવાર 15 ઇંચ વરસાદ પડ્યો. મેં 98ની અંદર 20 ઇંચ વરસાદ પડેલો જોયો છે. એ પછી આવો એક રાતની અંદર 15 ઇંચથી વધારે વરસાદ, 14.5 ઇંચથી વધુ ઇંચ વરસાદ પડ્યો છે જુદા જુદા ભાગમાં. એ જોતાં અત્યારે આખા સંપૂર્ણ અમદાવાદમાં મોસ્ટ ઓફ 80% વધુ જગ્યાએ પાણીનો નિકાલ આપણે કરી શક્યા છીએ. અત્યારે આ પ્રહલાદનગર રોડની જમણી સાઈડ રેલવેની પેરર ક્યાંય ને ક્યાંય પાણી છે. અહીંથી સોનલ થિયેટર સુધી પાણી છે. આ પાણીનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, ડ્રેનેજની લાઈનો પણ અત્યારે પુષ્કળ પ્રમાણમાં સવારે ચાલુ હોય એના કારણે હતું, બ્રેક મારવાના કારણે આટલી રોકાયું છે. આ પાણી કદાચ 1-1.5 વાગ્યા સુધી નિકાલ થઈ જશે. ચોક્કસ વાત કરીએ તો અનેક જગ્યાએ જે ખાસ કરીને કંટ્રોલ રૂમમાં પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવતા હતા અને સાથે જ કંટ્રોલ રૂમમાં પણ બેસીને ચેકિંગ કરવામાં આવતું હતું. કેટલાક લોકો કહે છે પ્રી મોન્સૂનની કામગીરી, મને ખાસ કરીને વિપક્ષ કહે છે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી, પરંતુ આપને શું લાગી રહ્યું છે કે અધિકારીઓ તેમજ પ્રી મોન્સૂનની કામગીરી કેમ થઈ? અમદાવાદ મહાનગરની અંદર પ્રી મોન્સૂનના કામની તુલનાએ આજે અમદાવાદ સૌથી સલામત રીતે છે. આપ જોઈ શકો છો કે અમદાવાદની અંદર ખાલી ને ખાલી જ્યાં નીચાણવાળો ભાગ છે, ચાંદખેડાથી લઈને પ્રહલાદનગર થઈને સીધી મક્તમપુરા થઈને સાબરમતી નદીમાં આપણે આ પાણી નાખતા હોઈએ, આ બધો જ ઉપરના વાસનું બધું પાણી અહીંયાથી જતું હોય. આ નીચાણવાળો ભાગ છે ત્યાં ફક્ત ને ફક્ત પ્રહલાદનગરનો આ બાજુનો ભાગ, વેજલપુરનો મેઇન રોડ તો ખાલી જ છે, જીવરાજ પાર્કવાળો રોડ ખાલી જ છે, બધા જ રોડો ઉપર પાણી નથી. કોઈ પણ જગ્યાએ પાણીનો નિકાલ કરવો, આટલી પ્રી મોસુમની કામગીરી, પ્રી મોસુમ કામગીરી એટલે કેચપીટ સાફ કરવાનો હોય. આપણા ત્યાં કેચપીટો 54,000 કેચપીટો 2-2 વાર સાફ કરી, કેચપીટો બધું જ પાણી લે છે, પણ નદીનો ફ્લો પણ એટલો જ હોય. એ નદીનો ફ્લો પણ ગુજરાત સરકાર જોડે વાર્તાલાપ કરી આપણે 128નું લેવલ કરાયું અને પાણી નિકાલ થાય. 8 દરવાજા ખોલાવ્યા હતા 5 ફૂટ સુધીના, અત્યારે પણ 2 દરવાજા ખોલાવ્યા હજુ 1 કલાક પહેલાં. એટલે પાણીનો નિકાલ જે રીતે થઈ રહ્યો છે એ સંપૂર્ણ સારી રીતે થઈ રહ્યો છે. કોર્પોરેશનના તંત્રએ એક એક વોર્ડના અધિકારી, આજે નીચે છે ચોથા વર્ગનો કર્મચારી હોય, સફાઈનો કર્મચારી થયેલી કમિશનર સુધી સંપૂર્ણ ટીમ રોડ ઉપર છે. સૌથી સારી ટીમ જો આજે અમદાવાદ મહાનગરની કામ કર્યું છે એને સલ્યુટ આપવી જોઈએ. 100% કામને વખાણવા માટે નથી કે તો મારી ફરજ છે એ રીતે, પણ જે તંત્રએ સંપૂર્ણ આખી રાત દરમિયાન સવારે રાતના ગઈકાલે રાતના 8-10 થી અત્યારે આ સમય સુધી આપણે આ રોડ ઉપર ફર્યા છીએ, કોઈ તંત્ર આટલું કામ કરતું હોય, એક 15 ઇંચ વરસાદની અંદર જો આપણે આટલા સલામત છીએ તો આનાથી સારું તો પ્રી મોસુમની કામગીરી કહી ના શકાય. ચોક્કસ. તો હિતેશભાઈએ પણ જણાવ્યું અને સાથે જ ગઈકાલે રાતથી જે વાત કરવામાં આવે તો પાલડી ખાતે જે કંટ્રોલ રૂમ હતો તે કંટ્રોલ રૂમમાં પણ જે તેઓ સતત ઓબ્ઝર્વેશન કરતા હતા. પ્રહલાદનગરની જો વાત કરીએ તો નીચાણવાળો વિસ્તાર છે અને ખાસ કરીને તળાવની બાજુનો જે આ એરિયા છે ત્યાં આગળ જ માત્ર ને માત્ર અત્યારે પાણી ભરાયા અને ખાસ કરીને હજી ઓસર્યા નથી તેવું તેમનું કહેવું છે અને સાથે જ વાસણા બેરેજના પણ જે દરવાજા છે તેને પણ ખોલવામાં આવ્યા છે. કેમેરા પર્સન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું બધું. સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.